નમસ્તે મિત્રો, અત્યારે કોરોનાનો જે મોટો માનો કે વિશ્વ લેવલે જે અત્યારે સંકટ આવ્યું છે એમાં આપણા ભારત માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને જે બધાને આહ્વાન કર્યું છે કે આનાથી આપણે ગભરાવાનું નથી પણ આનાની કેર લેવાની છે, એટલે આ આપણા ઘરમાં ન ઘૂસી જાય એ આપણે જોવાનું છે. એને માટે એમણે જે કીધું એમ આવતીકાલે આપણે રવિવારે 22 તારીખે જે કર્ફ્યુ રાખવાનો છે એનો આપણે પૂરેપૂરો અમલ કરશું, એટલે કે બધા ઘરમાં જ રહેશું. અને આપણે અમે અમારા ઘરમાં ધોળકિયા ફાર્મમાં અમે નક્કી કર્યું છે કે અમે તો હવે કારખાના બંધ થયા છે, ઓફિસ બંધ થઈ ગઈ છે, એટલે અમે એક અઠવાડિયું અમારા ચારે ઘર અમારા ધોળકિયા ફાર્મમાં ઘરે જ રહેશે અને બહારથી અમારે ત્યાં કોઈ મહેમાન આવશે નહીં, અમે ક્યાંય બહાર જઈશું નહીં. કેમ? આ કેર આપણે આપણા માટે લેવાની છે. એટલે હવે જે બધું કહેવામાં આવે છે બધી તમને ખબર છે કે આપણે શું કેર લેવાની, પણ હું એમ કહું છું કે હવે જયારે રજા પડી છે, આપણે ઓફિસે કે કારખાને કોઈએ જવાનું નથી, તો હવે ઘરમાં રહેવાનું છે. પછી એવું નહીં કે આપણે પાડોશીને ઘરે જઈએ ગંજી પત્તે રમવા, પાડોશીને આપણે ઘરે બોલાવીએ, આપણે બધા શેરીમાં ડુંગળું ઓળીને બેસીએ, આપણે બધા સોસાયટીમાં બેસીએ, નહીં, આપણે હવ હોના ઘરમાં જ રહેવાનું છે. અત્યારે કોઈના ઘરે ચા પાણી પીવા જવાનું નથી, સગા સંબંધીને ત્યાં કોઈ સગા સંબંધીને આપણે ત્યાં બોલાવવાના નથી. અત્યારે એકાંત સાધુ મહારાજ થઈ જાઓ, એકાંત અને સત્સંગ કરો. કેટલું બધું જોવાનું છે ટીવીમાં, તો ટીવીમાં રામાયણ જોવો, મહાભારત જોવો, પિક્ચર જોવો, સિરિયલ જોવો, તમને જે ગમે તે જોવો, અને નેશનલ જ્યોગ્રાફી કાંઈ પણ ઘરમાં. ઘરમાં કોઈને આવવા દેવાના નહીં, આપણે ઘરની બહાર જવાનું નહીં. તો મારી આપ સૌને પ્રાર્થના છે કે હાથ ધોવાના, કેટલી કેર લેવાની, એ તો બધું આપણે બધું સમજ્યા છીએ. એટલે અત્યારે આપણે આપણા માટે, આપણા કુટુંબ માટે આપણે કેરફુલ રહેશું, અને રાષ્ટ્ર ઉપર જે સંકટ આવ્યું છે એ રાષ્ટ્રની જો આપણે એટલું સમજીને આપણા ઘરમાં જ બેસી રહેશું તો રાષ્ટ્રની બહુ મોટી સેવા કરી ગણાશે. કારણ કે આપણી એટલી તાકાત તો છે નહીં કે ચાલો આપણે સરહદ ઉપર જઈને રાષ્ટ્ર સેવા કરીએ. તો આ આપણા લેવલની જયારે રાષ્ટ્ર સંકટમાં આપણા લેવલની જરૂર પડી છે અને આપણું કામ પડ્યું, એટલું આપણે કરવું જોઈએ. ખૂબ આનંદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.